રુઝાન ખંબાતા પણ જોડાઈ ગયા છે. રુઝાનબેન, સ્વાગત છે આપનું. કોઈ પણ કેસમાં ઉલટ તપાસ એ પોલીસની કામગીરીનો એક હિસ્સો હોય છે, પરંતુ રેપ જેવી ઘટનામાં પોલીસ પાસેથી એ અપેક્ષા હોય છે કે સહાનુભૂતિથી શાંતિથી પૂછપરછ કરવામાં આવે, કારણ કે ત્યારે માનસિક પરિસ્થિતિ જે હોય છે પીડિતાની તે બિલકુલ સ્વસ્થ નથી હોતી. પરંતુ જે બનાવ અત્યારે આપણી સામે આવી રહ્યો છે, જે આક્ષેપો સામે આવી રહ્યા છે, ફરી એક વખત યુવતી ઉપર એક માનસિક રેપ ગુજારાયો હોય એવી ઘટના કહી શકાય આને, શું કહેશો? આ 100% સાચી વાત છે, કારણ કે અમે હંમેશા કહીએ છીએ કે જ્યારે છોકરી પર ફિઝિકલ તો એકવાર રેપ થાય છે, પણ મેન્ટલ બાર બાર રેપ થાય છે, એટલે બહેનો બહાર નથી આવતી. અમે એ લોકોને બહેનોને એ કરીએ છીએ, મોટિવેટ કરીએ છીએ કે ના, આપણી જોડે પોલીસ છે, આપણી જોડે ન્યાય છે, આપણી જોડે ગવર્મેન્ટ છે, બધા આપણી જોડે છે, તમે આવીને બોલો તો જ આ લોકોને સજા થશે. પણ અનફોર્ચ્યુનેટલી આ કેસમાં એવું કંઈક દેખાઈ રહ્યું છે કે મે બી કંઈક પ્રેશર આવી રહ્યા છે કે શું, કારણ કે એવું સાંભળવામાં આવ્યું છે કે આ જે ગૌરવભાઈના પપ્પા છે, એમના પપ્પાને હોમ મિનિસ્ટરને સારા રિલેશન્સ છે ને, એટલે અને જે કે ભટ્ટ સાહેબને કહેવામાં આવ્યું છે, આવું બધું સાંભળવામાં આવી રહ્યું છે. એટલે આઈ હોપ આ ખોટું હોય. કેમ? કારણ કે અલ્ટિમેટલી જ્યારે આપણે ન્યાય માંગવા જઈએ છીએ, જ્યારે આપણે આટલા જણે કે આ પીડિતાની વાત કરો, એની જોડે આટલું બધું થયું છે, હવે ભટ્ટ સાહેબ જેવા આવા સિનિયર ઓફિસર એ પીડિતા જોડે સહાનુભૂતિ કર્યા વગર, મને તો એવું બી કહી કીધું કે રુઝા, નોર્મલી આ લોકો આવું બધું જ્યારે કરે, જ્યારે નિવેદનો લેતા હોય ત્યારે વિડીયો રેકોર્ડિંગ ચાલતું હોય, તાકે શું કે એકદમ ટ્રાન્સપેરન્ટ થઈ જાય કે ભાઈ આ બોલી હતી ને આ કહ્યું હતું, એટલે શું પાછળથી ના કે હું આ બોલીને તમે આ લખીને પેલું ઢેકનું પૂછો. પણ અનફોર્ચ્યુનેટલી આઈ ડોન્ટ નો વિડીયો રેકોર્ડિંગ થયું છે કે નથી થયું, થયું હોત તો કદાચ ખબર પડત, તો અનફોર્ચ્યુનેટલી નથી થયું એવું લાગી રહ્યું છે. અને પછી હવે આવા સવાલો તમે કહો, અરે દીકરીને આવું કહો કે ભાઈ દાંડો ઘુસાડ્યો એને રેપ ના કહેવાય, તો મારે કેવું છે? મારા વકીલ સાહેબ હશે એ વધારે સારી રીતે કહેશે, પણ મને જેટલું ખબર છે કે જે એમેન્ડેડ રેપ એમેન્ડમેન્ટ થયું છે લોઝનું, એમાં ક્લિયર લખ્યું છે કે એની ઓબ્જેક્ટનો મતલબ કે તમે દાંડો બી લઈ શકો ને આ પેન્સિલ બી લઈ શકો, એને એની ઓબ્જેક્ટ કહેવાય, અને જે એની ઓબ્જેક્ટ ઘુસાડી હોય તો બી એને રેપ કહેવાય. એટલે આઈ એમ સરપ્રાઈઝ કે ભટ્ટ સાહેબે એવું કેમ કીધું કે આને રેપ ના કહેવાય, પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ કે બીજા આવા બીજી બધી બી ટિપ્પણીઓ થઈ છે કે તારે શોપિંગ કરવાનો બહુ શોખ, અને છોકરી છે કઈ બી કરે, છોકરીઓ તો શોપિંગ કરવાનો શોખ જ હોય છે, ગામ ઘરમાં જંગ જાહેર છે કે એને શોપિંગ કરવાનો શોખ હોય છે. એટલે વોટ આઈ એમ ટ્રાઈંગ ટુ સેલ યુ કે પછી એને કીધું કે કામ કર ભાઈ, આ તારું આ લવ ટ્રાયંગલ વાળું એ આવું છે, એટલે તું કામ કર આને, અને ટ્રેપ ના કહેવાય, તું આને ચીટિંગમાં નાખી દે. અરે બાપા, હવે આપણે કહેવાની શી જરૂર છે? કારણ કે એક બહુ સરપ્રાઈઝિંગ વાત ક્યારની એ મને લાગી રહી છે કે છોકરી સબૂતો આપી રહી છે ને, આ લોકો સબૂતોનું બધું ચેકિંગ કરી રહ્યા છે, ફાઇન, કરવું જ જોઈએ, પણ જોડે જોડે પોલીસે પોતાની રીતે શું ચેકિંગ કરવાનું? હવે મારે તો શીખવાડવું ના પડે, ઓબ્વિયસલી એ લોકોને ઇન્વેસ્ટિગેશન ખબર છે. ઘણી વાર મેં ઘણા કેસમાં જોયું છે, કારણ કે બધા સબૂત પીડિતા જ આપવી પડે. અરે ભાઈ, તમે તમારા રીતે તો ચેક કરો, તમે કે ભાઈ આમાં શું થયું છે, શું નથી થયું, કારણ કે અલ્ટિમેટલી આ છોકરી જોડે સહાનુભૂતિ કર્યા વગર, સહાનુભૂતિ કરવાની જરૂર હતી, એની જોડે આટલું ખરાબ થયું છે, આટલી મેન્ટલ ટ્રોમામાં છે, એની સહાનુભૂતિ કર્યા વગર તમે દબાઈ ને. ત્રીજી વાર રુઝાનબેન, 72 કલાક થઈ ગયા છે, જેમ હમણાં કોષ્ટીજીએ કહ્યું કે 24 કલાકની અંદર મહિલા મેજિસ્ટ્રેટ સમક્ષ તેનું નિવેદન લેવાવું જોઈએ, પરંતુ જે રીતે પીડિતાએ આક્ષેપો કર્યા છે કે જેના બધા સવાલો, મને એક યુવતી તરીકે આ બોલતા ત્યારે એક સંકોચ અનુભવાય છે કે આવી વાત એક પોલીસ અધિકારી મારી સામે કદાચ બોલતો હોય તો મને શું લાગણી થાય, એક મહિલા તરીકે તમને શું લાગણી થતી હશે એ સમજવું જ મુશ્કેલ છે. પોલીસ પાસે પીડિતા ગઈ છે ફરિયાદનું નિરાકરણ લાવવા માટે અને ન્યાય મેળવવા માટે, અને પોલીસ જ તેને પીડા આપી રહી છે. કોષ્ટીજી, જી.